ગુજરાત વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવાની છે 7 બેઠકો પરથી, જેમાંથી 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, તેમને ટિકિટ ફાળવવામાં આવી છે. તે ઉપરાંત બનાસકાંઠાના થરાદ બેઠક પરથી ભાજપના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે કોથળામાંથી બિલાડું કાઢ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. પ્રબળ દાવેદારોને પડતા મૂકી અને નવા ચહેરાને તક આપવામાં આવી છે, જેથી કરીને તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે, જેથી કરીને સામાન્ય કાર્યકરો અને તાલુકા સંઘમાં તેઓ ચેરમેન છે જીવરાજભાઈ પટેલ, તેમને ટિકિટ ફાળવવામાં આવી છે, જેથી કરીને ચૌધરી પટેલ સમાજના આગેવાન ખાસ કરીને કિશાદી ચૌહાણ અને પ્રભુદી પટેલ સાહેબ અને શશિકાંતભાઈની મુખ્ય ભૂમિકા રહી છે. અને મારે જે સ્થાનિક ભારતીય જનતા નેતાગીરી છે એ એક વાત રહી અને મારી પસંદગી કરી છે, એ પસંદગીને યોગ્ય ઠેરવા માટે હું મારી જાતને સમર્પિત કરીશ. સાહેબ, આપ મતદારો જોડે મહત્વ કયા મુદ્દાને લઈને માનશો? હું અત્યારે ભારત સરકારની અને ગુજરાત સરકારની કામ કરવાની જે સિદ્ધિઓ છે, સિદ્ધિઓ અને સ્થાનિક પ્રધાનના જે પ્રશ્નો છે, પ્રધાની હાથે પણ હું કાયમી રહ્યો છું અને પ્રધાની વચ્ચે રહ્યું છું, એ રીતે પ્રધાની વચ્ચે હું જઈશ.